અમારા મમ્મીઓને સ્પેશિયલ ઇટ્સ અ મધર્સ મીટ, બરાબર છે? મમ્મીનો મીટિંગ છે, સો મેક અવેર યોર મધર્સ ટુ જોઈન ધ મધર્સ મીટિંગ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, શી વિલ લર્ન અ લોટ ફ્રોમ દેટ મીટિંગ. સો ટેલ યોર મધર્સ ટુ ગેટ ઇન્વોલ્વ ધીસ મીટિંગ. અને અગર નથી આવડતું તમારા મમ્મીઓને ઓપરેટ કેમ કરો, તો મમ્મીઓને જે છે ઓપરેટ કરતા શીખડાવજો. સેટરડે નાઇટની લિંક છે ગ્રુપમાં જનરેટ થશે, અને એને જેમ આપણે ગૂગલ મીટ ઉપર ડેઇલી લેક્ચર્સ થાય છે સેમ લાઈક દેટ ઇટ્સ અ મીટિંગ. જસ્ટ ટેલ યોર મધર્સ કે થોડો ઘણો તમારા માટે ટાઈમ કાઢી અને આ મીટને પ્લીઝ અટેન્ડ કરે. ઇટ ઇઝ વેરી હેલ્પફુલ એન્ડ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ફોર યોર મધર્સ. જેટલી ગર્લ્સ અત્યારે 17 કહું કે 20 ગર્લ્સ, વોટ એવર ગર્લ્સ આર પ્રેઝન્ટ ઓવર યર, દેટ 20 ગર્લ્સ શુડ સર્ક્યુલેટ ધીસ મેસેજ ટુ અધર 20 ગર્લ્સ ઓલ્સો. બીજી ગર્લ્સોને પણ આ મેસેજ સર્ક્યુલેટ થવો જોઈએ કે દેર ઇઝ અ મધર્સ મીટિંગ ઓફ 8th સ્ટેન્ડર્ડ, સો ઓન સેટરડે, સો યુ શુડ હેવ ટુ બી જોઈન ધીસ મીટિંગ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ વેરી યુઝફુલ ફોર યોર પેરેન્ટ્સ. ઓકે, સો નાવ વી આર સ્ટાર્ટિંગ અવર લેક્ચર. ઓકે બેટા, અને ચલો, સો વી વર ડુઈંગ લાઈક એક્સરસાઇઝ ટુ, દેટ વોઝ ઓફ કન્જક્શન્સ. જસ્ટ વી હેવ ટુ જોઈન ધ સેન્ટેન્સીસ. કન્જક્શન્સ, ધ બેઝિક કન્જક્શન્સ આર એન્ડ, ઓર એન્ડ બટ. ફર્સ્ટ એક્સરસાઇઝ હતી દેટ વોઝ ઓફ ફિલ ઇન ધ બ્લેક્સ, દેટ વી હેડ કમ્પ્લીટેડ ઇન ધ પ્રિવિયસ લેક્ચર્સ ઓનલી. ટુડે વી આર હેડિંગ ટુવર્ડ્સ ધ સેકન્ડ એક્સરસાઇઝ, દેટ ઇઝ જોઈન ધ સેન્ટેન્સીસ વિથ એન્ડ એન્ડ બટ. ઇધર યુ હેવ ટુ યુઝ એન્ડ, ઇધર યુ હેવ ટુ યુઝ બટ. એક સિમ્પલ ટ્રીકી રીત મેં તમને સમજાવી હતી કે સેન્ટેન્સમાં અગર મેજર પાર્ટ, મતલબ કે કમ્પ્લીટ સેન્ટેન્સીસ, બે સેન્ટેન્સીસ છે, અગર એ સિમિલર રહે છે એમાં ઘણા બધા વર્ડ્સ, દેન ડેફિનેટલી દેટ સેન્ટેન્સ શુડ બી જોઈન વિથ અ એન્ડ. એ એન્ડ ધી એન્ડ કન્જક્શન સાથે વી વિલ જોઈન દેટ સેન્ટેન્સીસ. એન્ડ ઇફ દેર આર ટુ સેન્ટેન્સીસ દેટ બોથ આર કોન્ટ્રાડિક્ટ, મતલબ કે બંને સેન્ટેન્સીસ છે એ કંઈક અલગ વાત કરે છે, વન ઇઝ ગોઈંગ ફ્રોમ દેટ એન્ડ ધી અધર ઇઝ સેઇંગ સમથિંગ લાઈક દેટ, અ કોન્ટ્રાડિક્ટ કોન્ટ્રાસ્ટ, તો આપણે એ સેન્ટેન્સીસને બટની સાથે જોઈન કરશું. દેર વુડ બી નો ફર્ધર ચેન્જીસ ઇન દેટ સેન્ટેન્સીસ, જસ્ટ યુ હેવ ટુ એડ બી બટ. ઓકે, બી રેડી વિથ યોર વર્કબુક, પેજ નંબર 34. યુ હેવ ટુ રાઇટ ઇટ ધ આન્સર્સ ઓલ્સો. યુ આર રેડી ના વિથ યોર વર્કબુક એન્ડ ઓલ ગર્લ્સ? Yes, ma'am. Yes. Okay, beta. Okay, beta. Okay. So, the first sentence states that Sanket is clever, Sanket is hardworking. When I observe this sentence, girls, there are two words that are most similar in this sentence. That is, we are talking about Sanket only. Banne sentence ma Sanket nij vaat thai chhe. Jemme kedu hai, agar sentences ma common rahe chhe, vaat koi bhi એની અંદર જે રેફરન્સ થતો એ કોમન રહે છે, દેન વી આર ગોઈંગ ટુ એડ ધેટ સેન્ટેન્સ વિથ એ એન્ડ ડી એન્ડ. સો હિયર ઓલ્સો વી આર યુઝિંગ એ એન્ડ ડી એન્ડ. એકથી બે સેન્ટેન્સ છે હું કરાવીશ તમારે, અને બાકીના સેન્ટેન્સીસ છે એનો તમે મને આન્સર માટે હેલ્પ કરશો, રાઈટ? સો ફર્સ્ટ સેન્ટેન્સ, હા, પહેલા સમજી લઈએ આપ, બરાબર છે? એટલે તમે હમણાં ખાલી મને સાંભળો અને લખતા પણ જાઓ. ટુ ઓર થ્રી સેન્ટેન્સીસ છે હું તમને કરાવું છું, અને પછીના સેન્ટેન્સીસમાં હું તમારી હેલ્પ માંગીશ કે ગર્લ્સ હેલ્પ મી, હમણાં હું જ રીડ કરું છું અને યુ ઓલ હેવ ટુ રાઇટ. સો ધ આન્સર ફોર ધીસ સેન્ટેન્સ વુડ બી લાઈક ધીસ, સંકેત ઇઝ ક્લેવર એન્ડ હાર્ડવર્કિંગ, બરાબર છે? જે સિમિલર વર્ડ્સ હતા, જે બે સિમિલર વર્ડ્સ હતા, એને મેં સિંગલ કરી કાઢ્યા. સંકેત સંકેત બંને સાઈડ હતું તો મેં સંકેતને વન કરી નાખ્યું, અને એક સિંગલ પર્સન હતો તો સંકેતની સાથે ઇઝ નું આર નથી થતું, લિવિંગ પર્સન્સ ની સાથે આર નથી થતું અગર સિંગલ પર્સન હોય તો. સો ઇઝ નું આપણે ઇઝ જ રાખ્યું, અને એની બે ક્વોલિટી કીધી છે. વોટ ધ ક્વોલિટી ઇઝ? ક્લેવર એન્ડ હાર્ડવર્કિંગ, ઘણો સ્માર્ટ છે, અને હાર્ડવર્કિંગ એટલે મારી ગર્લ્સ જોઈએ, એજ ગર્લ્સ જે હાર્ડવર્કિંગ છે, જે ઇંગ્લિશને જો ઘણું જલ્દી આમ ફાઇન રીતે એક્સેપ્ટ કરી લીધું, તો મારી ગર્લ્સ જેવો હાર્ડવર્કિંગ છે, તો he is accepting all the things, that is why been hard working. Okay, lakhai gayo sentence non through, then we'll move to second sentence. Yes, ma'am. Okay, eko ek jan mane answer aapta rahejo agar finish thai jaye all that. Okay, chalo, second sentence is like this.
आशा वॉज टॉकिंग, दिशा वॉज क्वाइट. अगर हुआ सेंटेंस में गर्ल्स wisely observe, or if I observe the sentence very wisely, then there is nothing to be matched in the sentences. Both the sentences is a contradict statement. Contradict मतलब के contrast. एक positive करिशे तो एक negative करिशे, like that. So I'd say to you कि अगर आवी situations आवे, when the sentences are contradict, contrast, then you are supposed to use but but conjunctions. No further changes, only you have to add but between the two sentences. So something like this, the answer would be Asha was talking but Disha was quiet. Jaya full stop hato, base sentences na vachma, ye full stop ni jagah je jaya but e lai lidu, baki no changes, the sentence would be same, no changes. Clear? મતલબ શું થયો? ઓકે, યુ શુડ આસ્ક, યુ શુડ પૂછશો તો ઘણું બધું શીખવા મળશે. ઓકે, સો વિલ મૂવ ઓન ટુ ધ થર્ડ સેન્ટેન્સ. માઇક મ્યુટ કરી દો ને, મારો અવાજ રિપીટ થાય છે બેટા. કનૈયા લાલ ઇઝ રિચ, હી ઇઝ અનહેપી. અગર હું આ સેન્ટેન્સ ને વાઇઝલી ઓબ્ઝર્વ કરું ગર્લ્સ, ધેન એક જ પર્સન ની બંને વાતો થાય છે. હી મીન્સ ઇટ્સ ફોર કનૈયાલાલ ઓનલી, હી ઇઝ નોટ ફોર અધર બોય ઓર અધર મેન. હી ઇઝ યુઝ યર ફોર કનૈયાલાલ ઓનલી. ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ લાઈક ધીસ, કનૈયાલાલ ઇઝ રિચ, કે કનૈયાલાલ નામનો એક પર્સન છે, એ પૈસાદાર છે, એન્ડ હી ઇઝ અનહેપી. તો અગર હું આ સેન્ટેન્સ ને વાઇઝલી ઓબ્ઝર્વ કરું તો યહાં પર બે કોન્ટ્રાડિક સિચ્યુએશન આપેલી છે, કે કનૈયાલાલ છે એ પૈસાદાર છે, હી ઇઝ અનહેપી, એ દુઃખી છે. તો અગર હું આને મારા માઇન્ડસેટમાં, ઇફ આઈ સે ધીસ સેન્ટેન્સ ઇન માય માઇન્ડસેટ, હું એને બોલીશ તો ઇટ વુડ બી લાઈક ધીસ, કે કનૈયાલાલ પૈસાદાર છે પણ તે દુઃખી છે. તો આ પણ જે છે ને, એને આપણે બીયુટી બટ સાથે એને કાઉન્ટઅપ કરીએ છીએ, બીયુટી બટ કન્જક્શન ની સાથે, રાઈટ? સો ધીસ સેન્ટેન્સ વુડ ગો લાઈક ધીસ વિથ બટ. જોઈ લઈએ એનો આન્સર. કનૈયાલાલ ઇઝ રિચ બટ અને હેપી. કોન્ટ્રાડિક સિચ્યુએશન આપેલી છે, કોન્ટ્રાસ્ટ સિચ્યુએશન આપેલી છે, કે પૈસાદારે છે બટ ઈ અનહેપી છે, મતલબ કે ના ખુશ છે. લખાઈ જાય તો મને બોલજો, ધેન વિલ ગો ટુવર્ડ્સ ધ ફોર્થ સેન્ટેન્સ. લખાઈ ઓકે, કરો એકદમ રીડ કરો. શૈલા, ધ સેન્ટેન્સ ઇઝ લાઈક ધીસ, શૈલા વિલ કમ નાઉ. શૈલા નામની કોઈ એક ગર્લ છે, વિલ કમ નાઉ, મતલબ કે હમણાં આવશે. એન્ડ ધ સેકન્ડ ફેઝ ઓફ ધ સેન્ટેન્સ ઇઝ ધેટ અવર ફાધર વિલ કમ એટ 9 o'clock. એના ડેડી છે એ કેટલા વાગે આવશે? તો કે 9 o'clock. તો અગર ઇફ વી ઓબ્ઝર્વ ધીસ સેન્ટેન્સ, તો શું આ સેન્ટેન્સની અંદર બંનેની વાત સરખી કીધી છે, સિમિલર કીધી છે, કે કોન્ટ્રાસ્ટ કીધી છે? કોન્ટ્રાસ્ટ. ઓકે, તો કયું કન્જક્શન યુઝ કરશો, એન્ડ ધી એન્ડ ઓર બ્યુટી બટ? બ્યુટી બટ. બટ. ઓકે. સો બટ હું એડ કરું તો કઈ ચેન્જીસ થશે સેન્ટેન્સમાં, કે એમ જ રહેશે? હા, તો શું કરવાનું? બટ ને મેં કા પર મુકાવી તમારી પાસે? ઓકે, યસ, વેરી નાઇસ એન્ડ વેરી ટ્રુ. તો સેન્ટેન્સ ની સિચ્યુએશન કઈક આવી રીતે બની જશે. શૈલા વિલ કમ નાવ બટ હર ફાધર વિલ કમ એટ 9 o'clock. જેમ પ્રીવિયસ સેન્ટેન્સમાં મેં કીધું એમ, કે બે સેન્ટેન્સીસ વચ્ચે જે ફૂલ સ્ટોપ
છે એ ફૂલ સ્ટોપ ની જગ્યા છે એ બ્યુટી બટ લઈ લેશે અને યસ વન બિગ ડિફરન્સ યુ હેવ ટુ મેક ઇટ ઇઝ ધેટ કે આ સેન્ટેન્સ બીજો સેન્ટેન્સ શરૂ થાય ત્યારે એચ જે છે એ કેપિટલ આપ્યો છે તો જ્યારે આન્સર લખશો ત્યારે એ કેપિટલ લેટર છે એ રનિંગ થઈ જશે ક્વેશ્ચનમાં છે એ હરનો એચ હતો એ એક ન્યૂ સેન્ટેન્સનું સ્ટાર્ટિંગ હતું એટલા માટે જે છે એને કેપિટલ રાખ્યો હતો બટ વેન યુ આર એડિંગ અ કન્જંક્શન બટ તો એ કન્ટિન્યુટી થઈ જાય છે તો એ એચ જે છે યુ હેવ ટુ મેક ઇટ અ સ્મોલ બટ યસ અગર કોઈ ઇન્સાનનું નામ છે લાઇક હિયર ઇટ વોઝ બીન દિશા દિશા ઇઝ અ નેમ ઓફ અ ગર્લ અગર કોઈ ઇન્સાનનું નામ છે દેન ધ ફર્સ્ટ એલ્ફાબેટ શુડ બી કેપિટલ ઓકે સો ધીસ થિંગ્સ આર લિટલ બિટ સ્મોલર આ બધું તો ઓબ્ઝર્વેશન ઉપર જાય છે જો તમારું યુ આર વાઇઝ ઓબ્ઝર્વર તો આ બધી વસ્તુઓ મને કેવી બી નથી પડતી યુ કેન ગેટ ઇટ વેરી ઇઝી ફિનિશ ધેન વિલ મૂવ ઓન ટુ ધ ફિફ્થ સેન્ટેન્સ યસ યસ ઓકે ડિફરન્સ સમજાણો ને કેપિટલ ને એનો કે નહીં સમજાણો સમજાણો ઓકે Okay, so now fifth sentence, quick jan read karo mara mate. Mohan is a farmer, Manu is a farmer. Okay, Mohan is a farmer, Manu is a farmer. Agar wo sentence ne observe karo, then there is two matching things. That is a farmer. Banne jan farmer che, common che. Agar different che, toi che khali, na. તો ઘર મેં કીધું એમ કે જયારે નાઉન્સ આવે છે ઇન્સાની નામ આવે છે લિવિંગ પર્સન નેમ આવે છે ધેન વી હેવ ટુ એડ કન્જેક્શન એ એન્ડ ડી એમ જે નામ આપેલા છે એ નામના વચ્ચે વી હેવ ટુ એડ એ એન્ડ ડી એમ તો કઈ રીતે બનશે આ સેન્ટેન્સ કોઈ મને હેલ્પ આઉટ કરશે આનો આન્સર બનાવવામાં મોહન એન્ડ મનુ આર ફાર્મર ઓકે મોહન એન્ડ મનુ પછી ઇઝ નું તમે શું કરાવ્યું એન્ડ એન્ડ અને પછી આર્ટિકલ એ આવશે કે ધે વી હેવ ટુ રિમૂવ ઇટ નો આર્ટિકલ એ નહીં આવે ને ઓકે વેરી ફાઇન અને ફાર્મર નું શું કરી કાઢ્યું આપણે બહુવચન કરી નાખ્યું કેમ કે ટુ પર્સન થઈ ગયા તો આન્સર વુડ બી લાઈક ધીસ મોહન એન્ડ મનુ આર ફાર્મર્સ ઓકે ફાઈવ 12 સેન્ટેન્સીસ છે બટ ટીચરે આન્સર સાથે ખાલી 5 સેન્ટેન્સીસ જ રાખ્યા છે ફ્રોમ 6 સેન્ટેન્સ તમે લોકો જ મને આન્સર આપશો કે હાઉ વી હેવ ટુ ડુ ધ ઓર હાઉ વી હેવ ટુ ફ્રેમ ધ આન્સર ફોર ધ ગિવન સેન્ટેન્સીસ તો ફિનિશ ધીસ યસ યસ ધીસ નેક્સ્ટ સ્લાઇડ મે પ્રેઝન્ટ કર ઓકે ઓકે ચલો હવે 6 સેન્ટેન્સમાં મેં બધા 6 થી લઈને 12 તક કમ્પ્લીટ સેન્ટેન્સીસ મૂકી દીધા છે વન બાય વન આપણે સોલ્વ કરીએ છીએ ડિક્ટેટ કરીને લાઈક ક્લાસ એટમોસ્ફિયર ક્લાસમાં આપને ટીચર આવી રીતે શું કરાવું ઓનલી હાફ ઓફ ધ સેન્ટેન્સ આઈ વિલ મેક ધેમ લર્ન એન્ડ રાઇટ અને બાકીના સેન્ટેન્સીસ આઈ વોન્ટ ટુ ગેટ આન્સર ફ્રોમ માય સ્ટુડન્ટ્સ ઓનલી સો યુ ઓલ વિલ ગીવ મી ધી આન્સર વી આર હેડિંગ ટુવર્ડ સિક્સ્થ સેન્ટેન્સ છઠ્ઠા સેન્ટેન્સથી સ્ટાર્ટ કરીએ તો છઠ્ઠો સેન્ટેન્સ છે હવે હું રીડ કરું છું તમે મને આન્સર માટે કહેશો બરાબર હું રીડ કરું છું તમારા માટે ગર્લ સેન્ટેન્સ નંબર 6 એવું કહે છે ગોપી ફેલ ધ ટેસ્ટ હર ફાધર વોઝ નોટ એંગ્રી અગર હું આ સેન્ટેન્સને ઓબ્ઝર્વ કરું તો સેન્ટેન્સનો ફર્સ્ટ ભાગ શું કહે છે કે ગોપી ફેલ ધ ટેસ્ટ ગોપી નામની ગર્લ છે એ ટેસ્ટમાં ફેલ થઈ છે અને એ જ સેન્ટેન્સનો સેકન્ડ ભાગ છે એવું કહે છે હર ફાધર વોઝ નોટ એંગ્રી એના ડેડી એના ફેલ થવાથી ગુસ્સે નહોતા તો આમાં સિચ્યુએશન કેવી છે કોન્ટ્રાડિક્ટ કે સિમિલર કોન્ટ્રાસ્ટ છે કે સિમિલર છે કોન્ટ્રાસ્ટ છે ને તો હા તો કોન્ટ્રાસ્ટ હોય તો કઈ રીતે આન્સર બનશે ગોપી ફેલ ધ ટેસ્ટ બટ હર ફાધર વોઝ નોટ એંગ્રી વેરી ગુડ લખજો આન્સર આન્સર મેં પ્રેઝન્ટ નથી કર્યો યુ હેવ ટુ રાઇટ ઇટ આઈ થિંક કોઈ આન્સર આપ્યો સમય આપ્યો ગોપી ફેલ્ડ ધ ટેસ્ટ બટ હર ફાધર વોઝ નોટ એંગ્રી
यस करेक्ट आंसर है सॉरी मैं बड़ा टीचर ने थोड़ा काम किया आंसर है जो जो अपने विदाई की तो ही गोपी फेल्ड द टेस्ट बट हर फादर वाज नॉट एंग्री आंसर है वो क्वेश्चन फिनिश तो सिक्स सॉरी सेवन सेंटेंस तो जो है आपने ओके यस मिस तो सेवन सेंटेंस वो रीड करूँ तो तुम्हारा मैंटे बीनल इज हैप्पी मीनल इज हैप्पी कॉमन छे के कॉन्ट्रास्ट छे सिमिलर के कॉन्ट्रास्ट सिमिलर ओके ओके सिमिलर से तो कई कंजक्शन ने यूज करसो आपने एंड 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 ओके ओके अने एएनडी अने एएनडी एंड ने कहां पर आपने मुकसु बीनल इज हैप्पी एंड मीन नहीं बीनल एंड मीनल इज हैप्पी नो बीनल एंड मीनल इज बीनल एंड मीनल इज आर हैप्पी आर हैप्पी आर आवे आर થઈ જશે Binal and Minal are happy. Is no R થઈ જશે બેનામ છે ને એટલે ફર્સ્ટ સેન્ટેન્સ માં સંકેત ની જ એક વાત હતી એના ખાલી વખાણ કરી રહ્યા હતા એટલે સંકેત માં આપણે ઇઝ યુઝ કર્યું બટ ઇન સેવન સેન્ટેન્સ ટુ પર્સન આર ધેર અને એની વાત એક કહ્યું છે સો ટુ પર્સન થઈ જાય તો ઇઝ નું આર થઈ જાય છે તો આન્સર વુડ બી લાઈક ધીસ Binal એન્ડ Minal આર હેપી Finish? Yes, miss. Yes. Yes. Okay. Eight sentence ne hu tamara. Yes, miss. Okay, hu eight sentence ne read karu chu tamara mate. Tame mane batavo chu. Eight sentence girls evu kahe chhe. Rohan is a good boy. He is lazy. Ke Rohan ek good boy chhe. He is lazy. Rohan aalsu chhe. So similar ke contrast. Contrast. Okay. So what will Rohan is a good boy. Rohan is a good boy, but he is lazy. Okay. And be changes. Mane kyu but add karu to kya be changes aavse sentence ni andar bolo ekon. But kaha par apne mukso? Boy pachi. Full stop. Haan. Dot chhe. Yes. હા ના દીકરા એવું ન બોલે એમ કહેવાય ઓલવેઝ કે મિસ ફૂલ સ્ટોપ છે ને ફૂલ સ્ટોપ ની પ્લેસ બટ લઈ લેશે એવી રીતે કહેવાય દીકરા અને જે હી લેઝી માં હી આપેલો છે એનું એચ છે એ રનિંગ થઈ જશે થોડુંક છે ને આન્સર આપવામાં થોડાક શાર્પ બને ઓકે આન્સર છે શુડ બી વેરી ફ્લોન્ટ કે સામે વાળો આન્સર થી તમારા ઇમ્પ્રેસ થઈ જાય તો આવી રીતે ક્વેશ્ચન પૂછે ને તારા આન્સર આપવાના કે ફૂલ સ્ટોપ ની જગ્યા છે એ બટ લઈ લેશે એઝ વેલ એઝ હી નો એચ છે એ રનિંગ થઈ જશે સો આન્સર વુડ બી લાઈક ધીસ રોહન ઇઝ અ ગુડ બોય બટ હી ઇઝ લેઝી ફિનિશ ગર્લ્સ તો નાઇન્થ ઉપર જઈ લખજો તમે પ્લીઝ હા યસ મિસ યસ મિસ લખાઈ ગયું ઓકે નાઇન્થ વન નાઇન્થ એવું કહ્યું છે અંકિતા ઇઝ માય ફ્રેન્ડ હર્ષ ઇઝ માય ફ્રેન્ડ સો સિમિલર કે કોન્ટ્રાસ્ટ સિમિલર છે ઇઝ માય ફ્રેન્ડ સિમિલર છે ખાલી કોન્ટ્રાસ્ટ શું છે મતલબ અલગ શું છે તો કે નામ અલગ છે તો વોટ કન્જેક્શન વિલ એડ એન્ડ ઓર બટ એન્ડ અંકિતા એન્ડ હર્ષ આર માય ફ્રેન્ડ વેરી ગુડ અંકિતા એન્ડ બાકીની ગર્લ્સ પાર્ટિસિપેટ કરો નીધા એટલી આન્સર્સ આપી દઈએ છે અંકિતા એન્ડ હર્ષ ઇઝ નું આર થઈ જશે આર માય ફ્રેન્ડ ફ્રેન્ડ નું ફ્રેન્ડ થઈ જશે યુ હેવ ટુ એડ એસ ફ્રેન્ડ ની પાછળ એસ એડ કરવું પડશે ટુ મેક ઇટ અ પ્લુરલ અંકિતા એન્ડ હર્ષ આર માય ફ્રેન્ડ Finish? Yes, miss. Okay. Number 10. Ramse is a policeman. Manohar se is a policeman. So, contrast or similar? Observe karo sentence. Similar. Contrast or similar? Singular. So, okay. So, similar hoi to kayo conjunction aavse? And or what? And.
एंड एंड नाम सी एंड ओके कहाँ पर आपने एंड हाई पुलिस में एंड रामसी एंड मनोहर पुलिस में ओके इज નું શું કરી કરશું આપણે આર કરી કરશું અને પોલીસમેન નું ઓકે ફાઇન છે અને પોલીસમેન નું પ્લુરલ શું થાય છે ગર્લ પોલીસ મીન્સ પોલીસમેન જ નહીં આવે નો જો આજ ભૂલ છે પોલીસમેન નું પ્લુરલ આવી રીતે થાય પી ઓ એલ આઈ આમાં એસ નો લાગે સી ઈ એમ ઈ એન આવે પ્લુરલ કરવા પોલીસમેન પી ઓ L I C E M E N આવે જેમ M E N મેન નું આપણે પ્લુરલ M E N કરતા તમે આ 6th સ્ટાન્ડર્ડ માં કોન્સેપ્ટ શીખી ગયા છો 7th માં આ કોન્સેપ્ટ હતો અને 8th માં કન્ટિન્યુ રહ્યો કોન્સેપ્ટ પોલીસ મેન નું આવી રીતે થાય છે પ્લુરલ રામસી એન્ડ મનોહર સી આર પોલીસ મેન P O L I C E M E N M A N नहीं M E N अगर M A N S लक्षो तो इट इज नॉट अ पर्टिक्युलर इंग्लिश नहीं बनत ओके क्लियर तो 11th सेंटेंस पर जाइए अपने यस मिस ओके 11th सेंटेंस हाँ लखता जाजो ओके 11th सेंटेंस गर्ल्स एवं कही है रामु इज पुअर ही इज नॉट ग्रीडी रामु इज पुअर एट्ले कि रामु गरीब है रामु इज पुअर અને સેકન્ડ સેન્ટેન્સ એવું કહે છે હી ઇઝ નોટ ગ્રીડી ગ્રીડી એટલે કે લાલચું કે લાલચું નથી તો સેન્ટેન્સ ઇઝ સિમિલર કે કોન્ટ્રાડિક્ટ કોન્ટ્રાસ્ટ છે ને કોન્ટ્રાસ્ટ છે કે રામુ ગરીબ કીધો છે પણ રામુને લાલચું નથી કીધી તો શું આવશે બટ અને કઈ રીતે બટ ને એડ કરશું આપણે રામુ ઇઝ પોર બટ રામુ ઇઝ નોટ પોર But is not greedy. Ramu is poor. I think Sanya, tu ek jana answer apo એટલે મને clear સમજાઈ જાય તો હું done કરું અને પછી લખાવું તમને answer. Sanya answer આપો શું કહો છો તમને? Ramu is poor. નિધા તમે હા હા. But he is not greedy. એટલે very good. મેં full stop છે ને વેરી ગુડ અને હી નો એચ કેવો થઈ જશે રનિંગ બરાબર ઓકે વેરી ફાઇન શાર્પ ઓબ્ઝર્વર છો બધી ગર્લ્સ ફાઇનલી અને લાસ્ટ સેન્ટેન્સ ગર્લ જોઈ લઈએ તો એવું કહ્યું છે મોહન ઇઝ એંગ્રી સોહન ઇઝ એંગ્રી તો અગર હું આ સેન્ટેન્સ ને ઓબ્ઝર્વ કરું તો ઇઝ ઇટ અ સિમિલર વન ઓર કોન્ટ્રાસ્ટ વન સિમિલર મોહન એન્ડ સોહન આર એંગ્રી વેરી ગુડ મોહન એન્ડ સોહન આર એંગ્રી ધેટ્સ ઇટ મોહન એન્ડ સોહન આર એંગ્રી ચલો સો ફાઇનલી ધીસ લેસન ઇઝ બીન ઓવર હવે થોડું ઘણું જે રિવિઝન પાર્ટ મતલબ કે એક એક્ટિવિટી છે મેં પ્રીવિયસ યુનિટની લીધી છે મેબી કદાચ તમે ભૂલી ગયા હશો તો એનું રિવિઝન કરી લેવું છે બટ ધીસ ઇઝ ફિનિશ ના આ ફિનિશ થઈ ગયું લખાઈ ગયું ઓકે તો આ જૂની અને જાણીતી એક્ટિવિટી આપણી બહુ પહેલાની એક્ટિવિટી આ કઈ રહી હતી કમ્પેરિઝન ટેબલ યાદ છે આ કમ્પેરિઝન ટેબલ યસ આ ટેબલ જે છે ને કમ્પેરિઝન ટેબલ એ એક્ઝામમાં આવવાનું છે બટ લાસ્ટ એક્ઝામમાં છે ટીચરે આના બ્રેકેટ આપેલા હતા આઈ હેડ ગિવન યુ બ્રેકેટ ઓપ્શન્સ ઓલસો આઈ હેડ ગિવન યુ બટ ધીસ ટાઈમ ઇટ્સ એસિડ વન ઇટ્સ અ ફાઇનલ વન સો દેર વુડન્ટ બી એની ઓપ્શન ઓપ્શન્સ નહીં હોય યુ હેવ ટુ લર્ન ઓલ ધ થિંગ સો એક વખત આને રિવાઇઝ કરી લઈએ ખાલી હું જ બોલું છું સાંભળો આન્સર્સ બી મૂકેલા જ છે અને ઓલરેડી આ એક્ઝામમાં આવી ગયું છે બટ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ બીકોઝ એસે સેમેસ્ટર ટુ સ્ટાર્ટ થશે તો એના યુનિટ્સમાં પણ આનું કંઈક ને કંઈક યુઝ છે એટલા માટે આને આપણે એસે વનમાં કન્ટિન્યુ લીધું છે તો તમને આ તમારા ધ્યાનમાં રહે મગજમાં રહે તમારું ઓકે ચલો તો અગર હું આને રિવાઇઝ કરાવું દેન વીલ હેડ વિથ ધ ફર્સ્ટ વન એઝ બ્રેવ એઝ લાયન બ્રેવ એટલે કે બહાદુર તો લાયન જેવો બહાદુર એઝ યુઝફુલ એઝ કાવ મતલબ કે યુઝફુલ એટલે કે ઉપયોગી
કે ઉપયોગી કોણા જેવું તો કાઉ જેવું ઇઝ બ્લાઇન્ડર્સ બ્લાઇન્ડ એટલે કે અંધ જેને જોવામાં તકલીફ પડે છે એને કહેવાય છે તો એઝ બ્લાઇન્ડ એઝ અ બેટ એના પછી અગર હું જોઉં તો બેટ છે એઝ બિઝી એઝ બી બિઝી એટલે કે વ્યસ્ત ઓલવેઝ વ્યસ્ત રહે છે કામમાં ઓલવેઝ વ્યસ્ત રહે છે તો એ કયું છે તો કે બી ડબલ ઇ બી આ સાઈડ પર જોવે તો એઝ ફેથફુલ એઝ ફેથફુલ એટલે કે વિશ્વાસુ જેના પર આપણે ભરોસો કરી શકીએ છીએ એવું કયું એનિમલ છે અ ડોગ ફર્ધર ઇફ એન્ડ મૂવ અહેડ તો એવું કહે છે એઝ હંગરી એઝ હંગરી મતલબ કે ભૂખ્યું જે ઓલવેઝ હંગર હોય છે જે ઓલવેઝ ભૂખ્યું જ હોય છે તો અ વુલ્ફ વુલ્ફ જેવું અને એઝ ફ્રેન્ડલી એઝ પપ્પી ફ્રેન્ડલી મતલબ કે મિક્સિંગ નેચર છે એનો કોઈ પણ ની સાથે આરામથી સલાહથી ભળી જાય છે તો એને કહેવાય છે ફ્રેન્ડલી નેચર અને એવું ફ્રેન્ડલી નેચર એનિમલ કયું છે તો કે અ પપ્પી અને લાસ્ટ વન ને હું ઓબ્ઝર્વ કરું તો લાસ્ટ વન સેઝ ધેટ એઝ અગલી એઝ ટોલ અગલી કદરૂપી જોવું નથી ગમતું એવું તો કોના જેવું અગલી છે તો કે ટોડ જેવું ઓકે આ એક રિવિઝન એક્ટિવિટી હતી ઘણા અર્સાથી આપણે આનું રિવિઝન નહોતું કર્યું હતું રિવાઇઝ કરી લીધું કોઈ વર્ડ જે છે ભૂલાઈ નથી ગઈ અને આમાં કઈ નહીં ઓકે તો હવે ડાયલોગ કરવું છે ડાયલોગમાં આ યાદ છે ને કે સ્ક્રીનશોટ બિનશોટ નથી લેવું ને લખવું નથી ને તો મેં સા બધું ઇરેઝ કરે અને વિલ મૂવ અહેડ ટુ ધ સેકન્ડ સ્લાઇડ આ તો આઈ થિંક એ બધાને યાદ હશે આઈ થિંક અને અને આના તો કમ્પ્લીટ ટુ માર્ક્સ છે આઈ થિંક આના જે છે કમ્પેરિઝન ટેબલ આઈ થિંક ટુ માર્ક્સ છે તો ટુ માર્ક્સ આમાં તો ડેફિનેટ આવી જશે ઓકે સો નાવ વી આર ડુઈંગ અવર ડાયલોગ રાઇટિંગ પેજ નંબર 55 પેજ નંબર 55 ઉપર ડાયલોગ રાઇટિંગ છે એમાં ઘણા બધા ડાયલોગ આપેલા છે 55 અને 56 ઉપર 5 ડાયલોગ આપ્યા છે બટ આ વખતની S7 એક્ઝામમાં ખાલી 3 જ ડાયલોગ કરવા છે 1, 2, and 3 ત્રણ જ ડાયલોગ કરવા છે અને યા પર તો ટીચરે એક જ ડાયલોગ રાખ્યો છે મેં તો અમને એક જ ડાયલોગ રાખ્યો છે બીકોઝ ડાયલોગ્સ આર ઓલવેઝ બીન ડન બાય યુ બાકીનો ફર્સ્ટ ડાયલોગ અને થર્ડ ડાયલોગ સમજો છો ને જે કહું છું યા પર ટીચરે જે ડાયલોગ મૂક્યો છે એ સેકન્ડ ડાયલોગ રાઇટિંગ છે એ હું હમણાં તમને કરાવીશ બટ ફર્સ્ટ અને થર્ડ જે છે ને એ તમે ખુદથી કરશો અને આન્સર જે છે એ મને પર્સનલમાં સેન્ડ કરશો બરાબર એટલે હું તમને ચેક કરીને આન્સર આપીશ સો વીલ સ્ટાર્ટ અવર સેકન્ડ ડાયલોગ લખતા જાજો આ ડાયલોગ બી લખવું છે નોર્મલી હું ડાયલોગ નથી કરાવતી બીકોઝ ડાયલોગ જે છે ને દેટ ઇઝ કોલ્ડ કમ્યુનિકેશન તમારી સ્કિલ છે ને અહીંયા પર દેખાઈ જાય ઇંગ્લિશ તમને કેટલું આવડે છે ને અહીંયા ડાયલોગમાં સમજાઈ જાય છે ડાયલોગ એટલે કે કન્વર્ઝેશન બે ઇન્સાનની વાતો વેન યુ વિલ ગેટ ટુ નો ધ વર્ડ્સ એન્ડ ધ કન્વર્ઝેશન સો ડાયલોગ આર ઇઝી ડાયલોગ જે છે ઓલવેઝ સ્ટુડન્ટના જોનરમાં હોય છે સ્ટુડન્ટ્સ હેવ ટુ ડુ ઇટ બાય યોર ઓનલી ધ ટીચર્સ હેવ ટુ સોલ્વ ધેમ બટ તમને હું કરાવું છું તમને ઓકે સો અને હા બ્રેકેટ આપેલું છે જેમ યા પર ટીચર બ્રેકેટ આપ્યું છે ને એવી રીતે એક્ઝામમાં બી બ્રેકેટ આપેલું છે તમને ઓકે સો ડોન્ટ વરી અટેમ્પ્ટ કરજો અને ફાઇનલ જો ઓલરેડી એમાં ફૂલ માર્ક્સ આવશે એનું બી ટેન્શન ના લો તો આને ઓબ્ઝર્વ કરીએ તો બ્રેકેટ પહેલાં સમજી લઈએ કોઈ એક જણ રીડ કરો મારા માટે બ્રેકેટને આઈ થિંક નીડા એક મિનિટ સાંભળો ગર્લ્સ આટલું બધું ગોટાળો ના કરો નીડા રીડ કરે છે આઈ થિંક તો એને રીડ કરવા દો સમજવું ઇમ્પોર્ટન્ટ છે ચાલ નીડા ગો અહેડ બેટા યસ વી કટ ડાઉન મેની ટ્રીઝ વોટર ફર્સ્ટ ઓપ્શન ગર્લ્સ એવું કહે છે એક મિનિટ નીડા મને સમજાવવા દો વન પોઈન્ટ ગર્લ્સ ફર્સ્ટ ઓપ્શન છે એવું કહે છે વી કટ ડાઉન મેની ટ્રીઝ અપને લો મતલબ કે હું આવી જતો એટલે નોર્મલ એક વાત કીધી છે કે વી કટ ડાઉન મેની ટ્રીઝ ઘણા બધા વૃક્ષોને આપણે કટ કરીએ છીએ તોડીએ છીએ એવું કહી છે પેલું ઓપ્શન સેકન્ડ શું કહે છે નિધા વોટર ધ પ્લાન્ટ મતલબ કે પ્લાન્ટને પાણી પીવડાવવું જોવે ટીલ ધે ગ્રો જ્યાં તક એનું એ ઉગતું નથી કમ્પ્લીટ ઉગી નથી જતું ત્યાં તક એને પ્લાન્ટ્સને પાણી પીવડાવવું દેટ ઇઝ અ ફરજ ગુડ થિંગ છે પછી નિધા શું કહે છે ધ મોનસૂન્સ આર લેટ
The monsoons are late. Monsoon એટલે કે વરસાદ ની સીઝન આર લેટ એટલે કે મોનસૂન છે આ સાલ ઘણા લેટ શરૂ થયા છે. પછી દીકરા પ્રોમિસ આઈ વિલ ડુ ધેટ. પ્રોમિસ આઈ વિલ ડુ ધેટ યહાં પર એક પ્રોમિસ આપે છે. કોણ આપે છે ખબર નથી, ખાલી ડાયલોગ ને કમ્પ્લીટ કરવા માટે વી આર લર્નિંગ ધ બ્રેકેટ. તો બ્રેકેટ નું ઓપ્શન એમ કે છે કે પ્રોમિસ આઈ વિલ ડુ ધેટ. શું પ્રોમિસ છે મને નથી ખબર, બટ એવું કહે છે કે હા હું તને ચોક્કસથી પ્રોમિસ આપું છું કે આ કામ મેં કરીશ, પૂરું કરીશ. ઓકે, અને લાસ્ટ શું કહે છે નિદા? વી શેલ પ્લાન્ટ મોર ટ્રીઝ. અને લાસ્ટ ઓપ્શન ગર્લ્સ એવું કહે છે કે વી શુડ પ્લાન્ટ મોર ટ્રીઝ. વી માં હું પણ આવી ગયા અને તમે પણ આવી ગયા. હરેકની આ ફરજ છે કે વી શુડ પ્લાન્ટ મોર ટ્રીઝ. પ્લાન્ટને કાપવાની જગ્યા એને વધારે પડતા એને ગ્રો કરવું ઘણું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આવા એના ઓપ્શન્સ હતા. ઓપ્શન્સ જે છે બ્રેકેટ છે વુડ બી ગિવન ઇન ધી એક્ઝામ્સ ઓલસો, નો ટેન્શન ટુ બી ટેકન લેન. ઓકે, હવે ડાયલોગ જે છે સ્ટાર્ટ થાય છે અને ડાયલોગના બે પર્સન છે. વેન આઈ ઓબ્ઝર્વ ધીસ ડાયલોગ તો યહાં પર ટુ પર્સન છે આપેલા છે. વન ઇઝ રમેશ એન્ડ ધી અધર ઇઝ મિસ્ટર પંડ્યા. હવે મિસ્ટર પંડ્યા છે એના સર છે અને રમેશ છે એક સ્ટુડન્ટ છે. તો સર અને સ્ટુડન્ટનું કમ્યુનિકેશન છે આ કન્વર્ઝેશન છે જેને આપણે સમજીએ. ઓપ્શન્સ મેં તમને સમજાવી દીધા છે બ્રેકેટના આપેલા. હવે તમે મને કહેશો કે કોની સાથે કઈ બ્લેન્ક્સમાં વિચ ઓપ્શન વી આર ગોઈંગ ટુ રાઇટ. ઓકે નિદા, ગો એટ બેટા, કરો રીડ. રમેશ રમેશ છે, ઇટ્સ ટુ હોટ ટુડે. ઓકે, રમેશ એવું કન્વર્ઝેશન કરે છે ગર્લ્સ કે ઇટ્સ ટુ હોટ ટુડે, આજે ઘણી બધી ગરમી છે. ઓકે, તો મિસ્ટર પંડ્યા શું કહે છે આનો આન્સર માટે? મિસ્ટર પંડ્યા બીકોઝ, ઇટ્સ બીકોઝ એવું કહે છે મિસ્ટર પંડ્યા એટલે કે એના સર છે. યસ ઇટ્સ બીકોઝ. તો કયો ઓપ્શન આ પર જશે ગર્લ્સ, શું લાગે છે તમને? રમેશ એના સર એવું વી કટ ડાઉન મેની ટ્રીઝ. ના દીકરા, એ નો આવે. ધ મોનસૂન આર લેટ, વેરી લેટ, એ વાળું આવશે. યુ હેવ ટુ, હા હા, ઓકે ઓકે, વેરી ગુડ. હા, મને એમ લાગ્યું કે નહીં ફાવે, બટ યુ આર વેરી શાર્પ. ફર્સ્ટમાં આવશે ધ મોનસૂન આર લેટ. તો આખો એ કન્વર્ઝેશન આમ બનશે. મિસ્ટર પંડ્યા સેઝ યસ ઇટ્સ બીકોઝ મોનસૂન આર લેટ. ચલો નિદાય, ને પછી બેટા શું કહે છે રમેશ? સર, વાય ઇઝ ઇટ લેટ ધીસ યર? કરો મે. ઓકે, રમેશ યહાં પર ના સર ને ક્વેશ્ચન પૂછે છે વાય ઇઝ ઇટ લેટ ધીસ યર, શું કામ આ વર્ષ છે મોનસૂન લેટ છે. તો જોઈએ મિસ્ટર પંડ્યા શું કહે છે. ઓકે ગર્લ્સ, હું જ રીડ કરું છું, તમે આન્સર લખજો, બીકોઝ યુ આર રાઇટિંગ સો આઈ થિંક લેટ થાય છે. વાંધો નહીં, હું રીડ કરું છું, તમે ખાલી મને આન્સર્સમાં હેલ્પ કરજો. સો ધ મિસ્ટર પંડ્યા શું કહે છે યહાં પર એને કે મિસ્ટર પંડ્યા સેઝ ઇટ્સ બીકોઝ. રમેશનો સવાલ હતો કે સર શું કામ આ વખત મોનસૂન લેટ છે, તો યહાં પર મિસ્ટર પંડ્યા એને શું આન્સર આપશે? ઇટ્સ બીકોઝ ઘણા વર્ષેથી મોનસૂન લેટ થયા છે. વી કટ ડાઉન મેની ટ્રીઝ. શું ઓપ્શન મૂકશું આપણે યહાં પર? વી કટ ડાઉન મેની ટ્રીઝ. બ્રેકેટનું કયું ઓપ્શન આવશે ગર્લ્સ? ફર્સ્ટ ઓપ્શન આવશે. વેરી ગુડ, વી કટ ડાઉન મેની ટ્રીઝ. મિસ્ટર પંડ્યા, હા મિસ્ટર પંડ્યા એને સમજાવે છે કે આપણે ઘણા બધા ટ્રીઝને કટ કરીએ છીએ એટલે મોનસૂન. હા બેટા, ઓકે મોનસૂન. હવે એના પછી રમેશ બોલે છે ફરી એક વખત. રમેશ, આઈ થિંક ડેશ શુડન્ટ વી. હવે રમેશ એને સવાલ કરે છે સરને કે આઈ થિંક એ કંઈક સોચે છે. શું સોચે છે? તો કયું ઓપ્શન આવશે અહીંયા? વોટ આર ધ પ્લાનેટ સ્ટીલ તમને યહાં પર એમ આવશે રમેશ, આઈ થિંક વી શુડ પ્લાન્ટ મોર ટ્રીઝ શુડન્ટ વી. ઈ આવશે બેટા, લખાઈ ગયું?
ફિનિશ ડન ઓકે હવે એના પછી મિસ્ટર પંડ્યા જ્યારે પૂછે છે એના વિચાર ઉપર એને વધારે પૂછે છે પ્લાન્ટિંગ ઇઝ નોટ ઇન ઇનફ યુ વિલ હેવ ટુ એને મિસ્ટર પંડ્યા સમજાવે છે રમેશને કે ખાલી ટ્રીઝને ગ્રો કરીને મૂકી નથી દેવાનો યુ વિલ હેવ ટુ તો શું કરવું જોશે ટ્રીઝને પ્લાન્ટ કરી નથી મૂકવાનું પણ આગળ શું કરવું પડશે આમાં શું આવશે મિસ્ટર પંડ્યા જ્યારે એને સલાહ આપે છે ત્યારે વોટર આવાનું ઓપ્શન આવશે વોટર ધ પ્લાન્ટ સ્ટીલ ધે ગ્રો લખો છો ને વોટર ધ પ્લાન્ટ સ્ટીલ ધે ગ્રો એટલે મતલબ કે એકદમ સન્નાટો થઈ ગયો તો મેં કા ગાયબ થઈ ગયા બધા ઓકે ચલો તો આવી રીતે એક સેન્ટેન્સ બનશે પ્લાન્ટિંગ ઇઝ નોટ ઇનફ મિસ્ટર પંડ્યાને સમજાવે છે મારા જેમ કે ખાલી ટ્રી ઉગાડી દેવા ઇઝી નથી યુ વિલ હેવ ટુ વોટર ધ પ્લાન્ટ સ્ટીલ ધે ગ્રો જ્યાં તક એ ઉગી નથી જતા ત્યાં તક એને પાણી પીવડાવવું પડે છે અને લાસ્ટમાં શું કહે છે રમેશ એને આઈ પ્રોમિસ આઈ વિલ ડૂ ધેટ રમેશ એમ કહે છે કે હું પ્રોમિસ આપું છું તમને વાદો કરું છું કે હું આ કામ ચોક્કસથી કરીશ ફિનિશ ઓકે તો આઈ થિંક લખાઈ પણ ગયું હશે તમારા લોકોનું હવે હોમવર્ક નોટ પર વાત કરી લઈએ તો પેલા મેં સોફ્ટ કરી દે સ્ક્રીનને હોમવર્કમાં તો જ મેં કીધું એમ તમે કમ્પ્લીટ કરશો દેટ ઇઝ ડેફિનેટ કે તમે વર્ક જે આપ્યું છે એ કમ્પ્લીટ તો કરશો જ લેસન 8 જે છે એ કમ્પ્લીટ થઈ ગયો છે બટ ધ મેઇન થિંગ ઇઝ ડાયલોગ 1 અને ડાયલોગ 3 ડાયલોગ 1 અને 3 છે યુ હેવ ટુ રાઇટ ઇન યોર ગ્રામર વર્ક બુક ટેક અ સ્નેપ મતલબ કે એક પિક લ્યો અને મને ફોરવર્ડ કરજો શું આન્સર આવ્યો હશે શું નહીં હું તમને આપણા ગ્રુપમાં જ છે આન્સર્સ છે મૂકી દઈશ એટલે તમને ખ્યાલ પડશે ઓકે મને આન્સર્સ ના ફોટોઝ મતલબ કે હોમવર્ક ઈ છે 1 અને 3 ડાયલોગ રાઇટિંગ યુ હેવ ટુ કમ્પ્લીટ ટેક અ સ્નેપ બશીરા મિસને મોકલવું હોય તો બશીરા મિસને મોકલજો મને મોકલવું છે તો મને મોકલજો અને આન્સર્સ જે છે એના હું ટિલ ઇવનિંગ સાંજ તકમાં હું એના આન્સર્સ જે છે આપણા ગ્રુપમાં મૂકી દઈશ